સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે નશાબંધી સપ્તાહ અંતર્ગત નિબંધ સ્પર્ધા તેમજ વિદ્યાર્થી યુવા પરિસંવાદ યોજાયો. આજરોજ 3 ઓક્ટોબર 2023 મંગળવારના રોજ અધિક્ષક નશાબંધી આબકારી ખાતું પાલનપુર ભારત સરકાર સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર પાલનપુર નશાબંધી સંસ્કાર કેન્દ્ર અને સરકારી વિનયન કોલેજ અમીરગઢના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિ નિમિત્તે થઈ રહેલ નશાબંધી સપ્તાહ અંતર્ગત નિબંધ સ્પર્ધા તેમજ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહાત્મા ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ જનતો તેને રે કહીએ તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. અત્રેની કોલેજમાં પધારેલ તમામ મહેમાનોનું સૂતરની આંટીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નહેરુ યુવા કેન્દ્રના માસ્ટર ટ્રેનર અમીચંદભાઈ શ્રીમારી દ્વારા કાર્યક્રમની રૂપરેખા તેમજ હેતુની માહિતી આપવામાં આવી હતી. ત્યાર પછી આ કાર્યક્રમના ઉપલક્ષમાં વ્યસનમુક્તિ સક્ષમ સમાજ સક્ષમ રાષ્ટ્ર વિષય પર યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને બિરદાવવામાં આવ્યા. આ સ્પર્ધામાં કુલ 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી વિજેતા બનેલ કોલેજના વિદ્યાર્થીઓ સિંધી જુનેદ ડાભી, જસવંતભાઈ સિંધી, હંજુલાને નહેરુ યુવા કેન્દ્ર તરફથી ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા અને ભાગ લીધેલ સર્વ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આવેલ મહેમાનો કૈલાસદાન આરગઢવી, જેઓ નવજીવન વ્યસન મુક્તિ કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તેમજ એસઓજી ટીમના સભ્ય ધનરાજભાઈ ભાટિયા અને નશાબંધી ઇન્સ્પેક્ટર બીડી ચૌધરી દ્વારા નશાબંધી તેના કારણો, બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ તેમજ નશાબંધીથી મુક્ત થવાના ઉપાયો વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી તેમનામાં રહેલી જિજ્ઞાસાના દર્શન કરાવ્યા હતા. નહેરુ યુવા કેન્દ્ર પાલનપુર દ્વારા ઉપસ્થિત રહેલા સૌ કોઈ માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉક્ટર નયન કે સોનારા તેમજ અધિક્ષક નશાબંધી આબકારી ખાતું પાલનપુરના અધિક્ષક એસપી વાઘેલાના માર્ગદર્શન અને સહયોગથી જ્ઞાનધારાના કોઓર્ડિનેટર ફરીના શેખ તેમજ નહેરુ યુવા કેન્દ્રના માસ્ટર ટ્રેનર અમીચંદભાઈ શ્રીમારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર નરેશભાઈ જોશી તેમજ આભાર વિધિ એનએસએસના કોઓર્ડિનેટર ડૉક્ટર મંજુલાબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી. સુપ્રણ આવાસિયા, ZSTV, બનાસકાંઠા.